हेलो फ्रेंड्स, ऑन बिहाफ ऑफ जी टी यू स्टडीज़ और गट्टू भाई वेलकम्स यू। जी टी यू स्टडीज़ वती आप सौना मान्यता गट्टू भाई आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों ने हूँ जणावी दऊं कि जी टी यू स्टडीज़ चैनल पर तमे जी टी यू ने लगती तमाम माहितीना वीडियो गुजराती भाषा में जोई शको छो। आजना वीडियो में आपणे सेमेस्टर नंबर 1 અને 2 એટલે કે ફર્સ્ટ યરનો એક સબ્જેક્ટ છે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, એનું શોર્ટ ફોર્મ છે BME, સબ્જેક્ટ કોડ છે 311006, એ સબ્જેક્ટનો સબ્જેક્ટ રિવ્યૂ જોઈશું બરાબર। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટ્રાય કરેલી છે ફર્સ્ટ યરના વિડીયો બનાવવાની, જો વિદ્યાર્થી તરફથી સારો રિસ્પોન્સ હશે બરાબર તો આજે BME સબ્જેક્ટ છે એનો આપણે ફૂલ સિલેબસ ગુજરાતી ભાષામાં આપણે યુટ્યુબ ચેનલ પર રાખીશું બરાબર। સૌથી પહેલાં તો સબ્જેક્ટના ડિફિકલ્ટી લેવલની વાત કરીએ। ઘણા બધા સ્ટુડન્ટ્સનો એવો ક્વેશ્ચન હોય છે કે સર આ સબ્જેક્ટ ઇઝી છે, મીડિયમ લેવલનો છે કે પછી ડિફિકલ્ટ છે। આપણા ગટ્ટુભાઈ છે એને પણ જાણવાની ખૂબ ક્યુરિયોસિટી છે કે આ સબ્જેક્ટ કઈ રીતે છે બરાબર। ચાલો આપણે ચેક કરીએ સબ્જેક્ટ ડિફિકલ્ટી લેવલ મેઝરિંગ સ્કેલ। આવું કોઈ ડિવાઇસ અવેલેબલ નથી બરાબર, નહીંતર આપણે એના ઉપર ડાયરેક્ટ આ વસ્તુ એન્ટર કરીને મેઝર કરી લેત, પણ ફેકલ્ટીના એક્સપિરિયન્સ પરથી અને જે જૂનો ડેટા હોય એના પરથી તમે જાણી શકો છો કે સબ્જેક્ટ છે એ ઇઝી છે, મીડિયમ છે કે ડિફિકલ્ટ છે। BME સબ્જેક્ટની વાત કરીએ તો મિત્રો, અકોર્ડિંગ ટુ મી, મારા મત પ્રમાણે આ સબ્જેક્ટ જે છે એને તમે એકચ્યુઅલી છે સબ્જેક્ટ થોડો ડિફિકલ્ટ જ, બટ તમે બધા તો જી ટી યુ સ્ટડીઝ પરથી ભણો છો અને આગળ ભણવાના છો, એટલે તમારા માટે આ સબ્જેક્ટ ડિફિકલ્ટ નહીં હોય, તમારા માટે આ સબ્જેક્ટ છે એ મીડિયમ કેટેગરીમાં આવશે। સબ્જેક્ટના ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ, તમે સિલેબસ ડાઉનલોડ કર્યો હોય, વેઇટ, જો તમને જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ પરથી કોઈ સબ્જેક્ટનો સિલેબસ ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એના માટે પણ આપણે એક વિડીયો બનાવેલો છે, લિંક જે છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી રાખી દીધેલી છે, એ જોઈને તમે જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ પરથી કોઈ પણ સબ્જેક્ટનો સિલેબસ ડાઉનલોડ કરતા શીખી શકો છો। હવે સિલેબસ ડાઉનલોડ કરેલો હોય તો એમાં એક આવું ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ એવું લખેલું હોય છે, એ શું છે ચાલો એનો મતલબ જોઈએ। BME સબ્જેક્ટ માટે એમાં આ રીતે લખેલું હોય છે ટીચિંગ સ્કીમ, નીચે L અને P, L ઇઝ ફોર લેક્ચર, P ઇઝ ફોર પ્રેક્ટિકલ। તો વીકમાં કેટલા કલાક તમારા લેક્ચર આવશે અને કેટલા કલાક પ્રેક્ટિકલ આવશે અથવા તો આવવા જોઈએ, જે GTU એ સ્ટાન્ડર્ડ રીતે ડિફાઇન કર્યું છે એ છે। તો કે BME સબ્જેક્ટમાં વીકમાં તમારા 3 લેક્ચર હોવા જોઈએ, પ્રેક્ટિકલ જે છે એ તમારે 2 કલાક કરવાના છે બરાબર। આ સ્ટાન્ડર્ડ વસ્તુ છે જે GTU એ ડિફાઇન કરી છે। ક્રેડિટની વાત કરીએ તો એ જનરલી L અને P નો સરવાળો હોય છે લેક્ચર અને પ્રેક્ટિકલનો, 3+2 = 5। ક્રેડિટનું બીજું ઇમ્પોર્ટન્સ પણ છે જે તમને રિઝલ્ટમાં કઈ રીતે ફાયદો કરાવે છે એ હું પછીના કોઈ વિડીયો લેક્ચરમાં ડિટેલમાં સમજાવીશ। એટલું યાદ રાખો, જે સબ્જેક્ટની ક્રેડિટ વધારે હોય એ સબ્જેક્ટ વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય, એનાથી તમારે રિઝલ્ટમાં વધુ ફાયદો થાય। ઓછી ક્રેડિટવાળો સબ્જેક્ટ ઓછો ઇમ્પોર્ટન્ટ કહેવાય અને એનાથી રિઝલ્ટમાં ઓછો ફાયદો થાય। એના પછી આવે છે એક્ઝામિનેશન માર્ક્સ, 2 ભાગમાં વહેંચી શકાય, થિયરી માર્ક્સ અને પ્રેક્ટિકલ માર્ક્સ। આપણે આ સ્લાઇડમાં થિયરી માર્ક્સ વિશે જોઈએ, એના પણ 2 ભાગ છે। પહેલો ભાગ છે ESE એટલે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામ, જે તમારી GTU ની એક્ઝામ છે, ફાઇનલ એક્ઝામ 70 માર્કની, એ છે ESE। એ 70 માર્કની હોય છે અને એમાં પાસ થવા માટે તમારે 23 માર્ક લાવવાના હોય છે, 23 બરાબર। અને સાથે સાથે બીજું છે PA, ધેટ ઇઝ પ્રોગ્રેસિવ એસેસમેન્ટ બરાબર, એ માર્ક તમારા કોલેજે મૂકવાના હોય છે, જનરલી કોલેજ મિડ સેમેસ્ટર એક્ઝામ લઈને આ માર્ક મૂકે છે બરાબર। 30 માર્કની એક્ઝામ હોય છે અને એમાં પાસ થવા માટે મારે તમારે 12 માર્ક લાવવાના હોય છે રાઈટ। પ્રેક્ટિકલ માર્ક્સની વાત કરીએ તો એના પણ 2 ભાગ છે, પહેલું છે ESEV એટલે વાયવાના માર્ક, જે સેમેસ્ટરના અંતે તમારા વાયવા લેવામાં આવે છે, એમાં 30 માંથી માર્ક મૂકવામાં આવે છે। અને એના પછી આવે છે આઈ ફોર ઇન્ટરનલ માર્ક્સ, તમારું જે ટર્મ વર્ક હોય, સબમિશન હોય, તમે જે ફાઇલ બનાવેલી હોય, લેબ મેન્યુઅલ બનાવેલી હોય, એ બધાના 20 માર્ક હોય છે બરાબર। તો પ્રેક્ટિકલના ટોટલ 50 માર્ક થશે। આખા સબ્જેક્ટની વાત કરીએ તો 100 માર્ક થિયરીના અને 50 માર્ક પ્રેક્ટિકલના, એમ તમારો આખો સબ્જેક્ટ 150 માર્કનો થશે। એના પછી GTU માટે ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે,
न्यूमेरिकल अने थियरी रेशियो केटलो होय छे जीटीयू पेपर में, केटला टका थियरी पूछाय छे, केटला टका दाखला आवे छे पेपर में, बराबर? ए स्टूडेंट ने जाणवू होय छे। बीएमई सब्जेक्ट माटे 60-70% थियरी पूछाय छे अने 30-40% दाखला न्यूमेरिकल पूछाय छे, बराबर? 70 માર્કના પેપરમાં જો માર્કમાં કન્વર્ટ કરીએ તો 42-49 માર્ક્સ, બરાબર, લગભગ 40-50 માર્કની થિયરી હોય છે અને 21-28 માર્ક્સ, 20-30 માર્કના ન્યુમેરિકલ દાખલા પૂછાય છે, બરાબર? આ રીતના વેઇટેજ હોય છે। ડાઉનલોડ ઓલ્ડ ક્વેશ્ચન પેપર્સ ફોર રેફરન્સ। તમારે જીટીયુના અત્યાર સુધીના બીએમઈના બધા જ પેપર જે છે રેફરન્સ માટે ડાઉનલોડ કરવા હોય એક જ સિંગલ પીડીએફ ફાઇલમાં, તો એની લિંક મેં છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરીને એક જ પીડીએફ ફાઇલમાં બધા પેપર એક સાથે તમે ડાઉનલોડ કરી શકશો। જો ત્યાંથી ન ફાવે તો તમે અમારી વેબસાઇટ www.gtustudies.com પર જઈને પણ પેપર ડાઉનલોડ કરી શકો છો। ઓકે, ગટ્ટુભાઈ આપણને કંઈક કહેવા માગે છે। યસ યસ ગટ્ટુભાઈ, ઓકે ગટ્ટુભાઈનું એવું કેવું છે સર કે પેપર તો અમે ડાઉનલોડ કરી લઈશું, પણ તમે જે રીતે થિયરી અને ન્યુમેરિકલનો રેશિયો સમજાવ્યો એમ એકાદા પેપરનું ડિટેલમાં એનાલિસિસ આપો તો વધારે સારું, તો મજા આવી જાય। ઓકે, આપણે ગટ્ટુભાઈની રિક્વેસ્ટને માની લઈએ છીએ અને એક પેપરનું એનાલિસિસ જોઈએ। ચલો, અહીંયા મેં બીએમઈ સબ્જેક્ટનો એક જૂનો પેપર જાન્યુઆરી 2020, બરાબર 2020નો એક પેપર છે, એનું એનાલિસિસ કરેલું છે। ચેપ્ટર વાઇઝ કેટલી થિયરી અને કેટલા ન્યુમેરિકલ પૂછાય એ આપણે જોશું, બરાબર? ટોટલ 13 ચેપ્ટર છે। પહેલી સ્લાઇડમાં મેં 1-7 ચેપ્ટર લીધેલા છે, બીજી સ્લાઇડમાં બાકીના ચેપ્ટર। હવે આ દરેકે દરેક ચેપ્ટરમાં શું આવે છે એની ડિટેલ જોતી હોય તમારે તો એના માટે પણ આને પછી એક વિડીયો આવશે, બરાબર, એ તમે સર્ચ કરી શકો છો અથવા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, વેબસાઇટ પરથી પણ તમને આ વિડીયો જોવા મળશે, બરાબર? અત્યારે પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન છે, એમાંથી લાસ્ટ પેપરમાં 3 માર્કની થિયરી પૂછાણી હતી, ન્યુમેરિકલ નહોતા। સેકન્ડ ચેપ્ટરમાંથી 7 માર્કનો એક થિયરીનો ક્વેશ્ચન હતો, ન્યુમેરિકલ પૂછાયેલા નહોતા। ચેપ્ટર નંબર 3 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એમાંથી 7 માર્કની થિયરી અને 10 માર્કના ન્યુમેરિકલ છેલ્લા પેપરમાં હતા। ચેપ્ટર નંબર 4માંથી 4 માર્ક થિયરી, 7 માર્ક ન્યુમેરિકલ। ચેપ્ટર 5 4 માર્ક થિયરી, 3 માર્ક ન્યુમેરિકલ। ચેપ્ટર નંબર 6 એમાંથી 22 માર્ક્સની થિયરી પૂછાણી હતી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ। ચેપ્ટર નંબર 7 10 માર્કની થિયરી, 11 માર્કના દાખલા, બરાબર? તો 1-7 ચેપ્ટરનો આપણે ટોટલ કરીએ ને તો 57 માર્કની થિયરી અને 31 માર્કના દાખલા હતા, બરાબર? 1-7 ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એ તમને આવડવા જ જોઈએ, બરાબર? આગળના ચેપ્ટરની વાત કરીએ, ચેપ્ટર 8-13, તો એમાં 8મા ચેપ્ટરમાંથી 6 માર્કની થિયરી હતી, 9મા ચેપ્ટરમાંથી 4 માર્કની થિયરી હતી, 10મામાંથી 10 માર્કની થિયરી હતી, આ પણ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, અને 11, 12 અને 13માં 3 માર્ક, 4 માર્ક અને 4 માર્કની થિયરી હતી। તો આ બધાની થિયરી જે છે એનો ટોટલ કરીએ આપણે તો 31 માર્ક થાય, અને આમાં ન્યુમેરિકલ જનરલી નથી પૂછાતા, બરાબર? હવે ટોટલ આખા સબ્જેક્ટની વાત કરીએ તો આખા સબ્જેક્ટમાં તમારે 119માંથી, વેઇટ, તમને એવું થશે કે જીટીયુનો પેપર તો 70 માર્કનો હોય છે, અહીંયા મેં 119 શું કામ લખ્યા છે? તો કે 70 માર્કના પેપરમાં તમને ઘણા બધા ઓપ્શન આપેલા હોય છે, અને ઓપ્શનના બધા જ માર્કનો સરવાળો કરીએ તો તમારો આખો પેપર 119 માર્કનો બને છે, એટલા માટે મેં અહીંયા 119 લખેલા છે। તો છેલ્લા પેપરમાં થિયરી 119માંથી 88 માર્કની પૂછાણી અને ન્યુમેરિકલ છે 31 31 માર્કના પૂછાણા, એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો 74% થિયરી અને 26% ન્યુમેરિકલ, આ રીતના તમારું છેલ્લા પેપરનું વેઇટેજ હતું। ઘણા સ્ટુડન્ટ્સનો બુક માટે પણ ક્વેશ્ચન આવે છે કે સર બીએમઈ સબ્જેક્ટમાં બુક કઈ સારી કહેવાય, કઈ લેવી? તો મારા પાસે તો આ બધી રેફરન્સ બુક છે, બરાબર, ગટ્ટુભાઈને દેખાડી દઈએ। ઓકે ગટ્ટુભાઈ, આટલી રેફરન્સ બુક છે જેનો હું યુઝ કરું છું, બરાબર? અચ્છા, આટલી બધી બુક જોઈને ગટ્ટુભાઈને કંટાળો આવે છે, ડોન્ટ વરી, આપણે બધી બુક તમારા માટે રિફર કરવાની જરૂર નથી તમારે, બરાબર, આમાંથી જે બેસ્ટ બુક છે તમારા માટે એ હું તમને સજેસ્ટ કરું છું, અને ધેટ ઇઝ એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, બુક્સ ઇન્ડિયા પબ્લિકેશન, બરાબર, એચજી કટારિયા, જેપી હળિયા એન્ડ એસએમ ભટ્ટ। આ બુક જે છે એ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ જે છે એના માટે બહુ સારી લેંગ્વેજમાં લખેલી છે અને રિફર કરવા માટે બેસ્ટ છે,
ગટુભાઈને બુક ખૂબ ગમે છે, એ રાજી થઈ ગયા છે. તમે પણ આ બુક રિફર કરી શકો છો બીએમઈ સબ્જેક્ટ માટે. એના પછી પ્રીવિયસ જીટીયુ રિઝલ્ટ. તો તમે મિત્રો જીટીયુ સ્ટડીઝ પરથી વિડીયો લેક્ચર સ્ટડી કરતા હો બરાબર, અને એને ધ્યાનમાં રાખીને તૈયારી કરતા હો, તો તમારે જીટીયુના જૂના રિઝલ્ટને જોવાની કંઈ જ જરૂર નથી. જૂનું રિઝલ્ટ ગમે તે હોય, ગમે તેટલા ટકા, ગમે તેટલા પર્સન્ટેજ વિદ્યાર્થીઓ પાસ થયા હોય, ગમે તેટલા ટકા ફેલ થયા હોય, તમને એનાથી કંઈ ફરક નથી પડવાનો. તમે 100% સારા માર્કથી પાસ થઈ જશો બરાબર, ડોન્ટ વરી. જીટીયુ સ્ટડીઝમાંથી સ્ટડી કરશો તમે તો પાસ થઈ જશો, સારા માર્ક લાવશો. અને હવે છેલ્લે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગટ્ટુભાઈ લાઈક કરવાનું કહે છે, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ફ્યુચરમાં જે કાંઈ વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળી જાય બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.